Good morning, dear friends, and welcome here in this online education on our school media, School 24 channel. Vidyarthi Mitro, apna gat lecture ma apna chali rahela ekam 9 savarga sanyojano ma su abhyas karyo to yaad karo apne savarga sah संयोजक बंध माटे ना सवर्ग संयोजनों मा एनी बंधन क्षमता इतले के सवर्ग संयोजनों मा अपने बंधन कई रीते थाय छे तेना माटे नो फ्लोचार्ट नो अभ्यास कर्यो। फ्लोचार्ट एटले मित्रों ख्याल आवी गयो कि आपणा पाठ्यपुस्तक मा जे 9.5 नंबर नो मुद्दो जे 9.5 नंबर ना मुद्दा मा सवर्ग संयोजनों मा जे बंधन छे ए बंधन परत्वे आपणे 9.5.1 थी 9.5.6 સુધીના અનુક્રમે સવર્ગ સંયોજનોમાં વિવિધ થિયરી તેમના અનુચુંબકીય ગુણધર્મો એના એટલે કોણ આવા સવર્ગ સંયોજનોના ત્યારબાદ એમો થિયરીનો ઉપયોગ કરી અને તેમજ આવા વિવિધ થિયરીનો અભ્યાસ એના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ તેની વિવિધ થિયરીની મર્યાદાઓ આવા સવર્ગ સંયોજનો કેવા રંગ આપતા હોય છે तो रंग रंग परत्वेनो अभ्यास करवा माटे क्रिस्टल फील्ड थियरी सीएफटी तेवत सीएफटी नी मर्यादाओ आ तमाम प्रकारनो अभ्यास जे 9.5.1 थी 9.5.6 मा समाविष्ट छे तेमानो केटलो प्रास्ताविक अभ्यास गत लेक्चर मा मित्रो तमने कराव्यो। हवे आजना लेक्चर मा आ 9.5.1 माना 9.5.1 અને 9.5.2 જેને આપણે શું કહીશું તો આ 9.5.1 માં સંયોજકતા બંધન સિદ્ધાંત છે અને 9.5.2 માં સંયોજનોના ચુંબકીય ગુણધર્મ વિશેનો અભ્યાસ છે એટલે કૌંસમાં હું એટલું લખી શકીશ કે સવર્ગ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદ જો ટૂંકમાં લખું છું સંયોજકતા બંધનવાદ અને ચુંબકીય ગુણધર્મ આટલાનો આપણે આજે અભ્યાસ કરીએ અને એ અભ્યાસ માટે મિત્રો આપણે ડી વિભાગના કેટલાક જ એવા સંક્રાંતિ તત્વો જે વર્ણન સિદ્ધાંતની મર્યાદા હતી કે કેટલાક જ આવા કેટલાક તત્વો જે છે એ તત્વો શા માટે આવા સંયોજનો આપે છે તો એનો જે સ્વીકાર અથવા તો જે એવી કેટલીક શરતોનું પાલન માત્ર થતું હતું તે તમામનો અભ્યાસ અને એના પુરાવો આપણને અહીં આપવા માટે ડી વિભાગના એવા કેટલાક તત્વો કે જે આપણા અભ્યાસમાં બે પ્રકારના સંયોજનો થશે દેટ મીન્સ ML4 અને ML6 માટે એટલે કે જ્યારે કેન્દ્રસ્થ ધાતુ આયન જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આપણો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે તે લિગેન્ડ પાસે જોડાતાની સાથે આ જે છે તે લિગેન્ડ પાસે જોડાતાની સાથે N-1D NS NP પ્રકારની કક્ષકોનો ઉપયોગ કરશે અને આ કક્ષકોનો ઉપયોગ કરે અથવા તો એમ પણ કહી શકાય કે NS NP અને ND કક્ષકોનો ઉપયોગ કરી સંકરણ પામશે અને સંકૃત કક્ષકો આપશે સંકૃત કક્ષકો માટે તે પોતે લિગેન્ડ સાથે આકર્ષણ કરશે। હવે લિગેન્ડ કેવા છે એ આપણી આ વિવિધ થિયરી એટલે કે આજે સવર્ગ સંયોજનો માટે સંયોજન બંધનવાદ સંયોજકતા જે બંધનવાદ છે એ સંયોજકતા બંધનવાદમાં એટલી સ્પષ્ટીકરણ નથી કે લિગેન્ડ પ્રબળ છે નિર્બળ છે કઈ રીતે જોડાશે તેમનો ચુંબકીય ગુણધર્મ કેવો હશે જે તેની મર્યાદા કહી શકાય આ તમામનો અભ્યાસ આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા કરીએ। જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ ML4 દાખલા તરીકે આપણે કહીએ કે એક આવું સંયોજન છે NiCl4 2- કેમ કારણ કે NiCl4 2- હોય તો નિકલની ઓક્સિડેશન અવસ્થા કઈ થઈ તો ચલો અહીંયા આના અભ્યાસ માટે આપણે નિકલને કયો લઈશું +2 બરાબર 4 - 4 -2 આ બાજુ આવશે તો +2 થઈ ગયા પાછા -2 બાકી રહ્યા તો નિકલ +2 ઓક્સિડેશન અવસ્થા। હવે આ નિકલ જે 28 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે છે તેના માટે જો આપણે તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ સો હિયર ધીસ
AR 3D માટે એની પાંચ અવસ્થાઓની વાત કરીશું અને 4S માટે તેની કક્ષકોમાં આ રીતે તેમના ઇલેક્ટ્રોનની ગોઠવણી હશે. જો હવે નિકલ 2 પ્લસ એટલે 18 આવી ગયા, 28 માંથી 2 ઇલેક્ટ્રોન ગયા છે, ધેટ મીન્સ 18 ને આ જે 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ગયા ને એ અહીંયા હતા આ રીતે બરાબર, એટલે આ 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, ધેટ મીન્સ નિકલ માના 4S માંથી 2 ઇલેક્ટ્રોન ગયા. ચલો આનો મતલબ એ થયો કે 28 માંથી 2 ગયા તો 26 તો રહ્યા ને, તો 18 અહીંયા છે અને 8 ક્યાં મૂકવાના, સો ઇઝ ધીસ 1 2 3 4 5 6 7 એન્ડ 8. ચલો આટલે આપણે મૂકી દીધા. હવે આ જે ઇલેક્ટ્રોન રચના બતાવી છે તે નિકલ 2 પ્લસ ની છે અને હવે જે આપણે વાત કરીશું તે એની સાથે જોડાયેલા લિગેન્ડ ની વાત કરીશું. તો લિગેન્ડ માટે આપણે વાત કરી હોય તો કઈ કક્ષકો આવશે, તો લિગેન્ડ માટે વળી પાછી એમની પી ડી કક્ષકો. એટલે આવા લિગેન્ડ માટેની જો ઇલેક્ટ્રોન રચના માટેની વાત કરીશું તો તેમની 4p ઉપરાંત 4d આવી કેટલીક એમની કક્ષકો આવશે. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ, એક લિગેન્ડ માટેની છે એવા 4 લિગેન્ડ છે અહીંયા, એક દંતીય ઋણ બીજભારિત, એક લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, તો એવા 4 કેટલાનું દાન કરી શકશે, સો હિયર ઇઝ ધીસ. આ રીતે હશે આપણે આમ બતાવી શકીએ બરાબર. તો અહીંયા અત્યારે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ બતાવું છું મિત્રો તે એક લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, પણ એવો 4 લિગેન્ડ જે ઋણ બીજભારિત છે તે તેમની પાસેના 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ જે નિકલ પ્લસ 2 જે સંક્રાંતિ ધાતુ આયન છે તે પોતાની આવી કક્ષકોનો ઉપયોગ કરી આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે છે. અને ક્યારે કરી શકે, કેમ કરી શકે, તો આવનારો જે લિગેન્ડ છે તે આ આપણે નિકલ 2 પ્લસ ની વાત કરીએ આ રીતે અને તેના ધાતુ આયન ની વાત કરીએ તો આ તેની કક્ષક બધી કક્ષાઓ હોય અને એમાં જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ 4s, જેમ કે 1 2 3 4, તો અહીંયા 4s ની વાત કરીએ છે, એન્ડ હિયર ઇઝ ધીસ ઇઝ ધ 3d. આનો મતલબ એ થયો કે આટલે સુધી આ જે બધા ઇલેક્ટ્રોન છે તે ખરેખર કમ્પ્લીટ ભરાયેલા છે. કેટલા, તો કે અહીંયા 8 2 16 2 8 8, એટલે કે 8 2 16 2 18, આ 18 18 ઇલેક્ટ્રોન તો ભરાયેલા હતા એટલે આપણે AR કમ્પ્લીટ કર્યા. પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા હતા તો 18 ને 2 20, 20 અને 8 28, તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થયેલા છે. ધેટ મીન્સ હવે નિકલ 2 પ્લસ એ ઇલેક્ટ્રોન ક્રેપ્સ કરવા માટે એટલે કે પોતે ખેંચવા માટે તૈયાર છે, તેની કક્ષકો તૈયાર છે, સંકૃત થવા માટે તૈયાર છે. પરંતુ જે આવનાર લિગેન્ડ છે મિત્રો, એ આવનાર લિગેન્ડ કયો છે, તો કે Cl-. હવે આવો Cl- નું જે ઇલેક્ટ્રોન યુગમાં આવશે આ રીતે, મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાઠ્યપુસ્તકમાં બધા આપણે તીર દ્વારા દર્શાવેલા છે, પણ બધા જ તીર જ્યારે સંકૃત પામશે, સંકૃત કક્ષકો થશે, એ ઇલેક્ટ્રોનની ફેરબદલી કરી, તો બધા જ તીર વાળાને આપણે ઓળખી શકતા નથી. એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે તીરથી જ બતાવીશું, પણ એ ઓળખાણ માટે, એક અલગીકરણ માટે કે આ લિગેન્ડના ઇલેક્ટ્રોનિકમાં છે, એટલા માટે આપણે અહીંયા આવું નિર્દેશિત કર્યું છે. તો જો લિગેન્ડના ઇલેક્ટ્રોનિકમાં હવે અહીંયા Ni2+ દાન સ્વીકારશે, સંક્રાંતિ ધાતુ આયન આ ઇલેક્ટ્રોનિકમાં દાન સ્વીકારશે, તો પહેલા આ ઇલેક્ટ્રોનિકમાં 4s જવાના છે. ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો પોતે પોતાની આ અંત્ય કક્ષકો આ ધાતુ પરમાણુ એટલે કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુનો આયન ધાતુ આયન એ જો પોતે આ બંને ઇલેક્ટ્રોનમાં ફેરબદલી કરી અને પોતાની અંત્ય કક્ષક ખાલી કરે, તો સ્વાભાવિક છે કે અહીંયા પણ લિગેન્ડનો ઇલેક્ટ્રોન યુગ્મ ઉમેરી શકાય. પરંતુ તે આવનારા લિગેન્ડ પર આધારિત છે કે લિગેન્ડ ની તાકાત કેવી છે. જુઓ મિત્રો, તાકાત ની વાત આવી એટલે પ્રબળતાની વાત આવી. હવે અત્યારે આપણે જે ભણીએ છીએ સંયોજકતા બંધનવાદ છે, ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ VB થિયરી, અને આ વેલેન્સ બોન્ડ સિદ્ધાંતમાં માત્ર સંયોજકતા બંધનવાદ પ્રમાણે સંકરણની વાત થયેલી છે, સંકરણનો અભ્યાસ થયેલો છે. ઉપરાંત આવા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારી શકે છે, પણ આવા લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ
જે લિગેન્ડ માત્ર ફોરેસ્ટને જ આપશે કે 3D ને તેવું પ્રબળતાની દ્રષ્ટિએ ક્યાંય પણ વેલેન્સ બોન્ડ થિયરી ધેટ મીન્સ કે સંયોજકતા બંધનવાદમાં ઉલ્લેખ નથી જે તેની મર્યાદા કહી શકાય. મેં તો ખબર પડી એટલે જ હમણાં નાયક સાહેબે કીધું કે આપણે 9.5.1 અને 9.5.2 માં આ 9.5.1 એટલે સંયોજકતા બંધનવાદનો ઉપયોગ કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, સંકરણ થઈ રહ્યું છે ML4 પ્રકારના સંકીર્ણમાં. એટલે હમણાં ચુંબકીય ગુણધર્મોનો પણ અભ્યાસ થશે. પણ સાથે સાથે અત્યારે ભલે નાયક સાહેબે એમ કીધું કે આવા લિગેન પ્રબળ કે નિર્બળ હોય આપણી પાસે જ્ઞાત હોવું જરૂરી છે, પણ આપણે અભ્યાસથી હજુ આગળ અભ્યાસમાં મદદ લઈ અને આપણે આગળ વધવાનું છે. એટલે હાલ સંયોજકતા બંધનવાદમાં આ તેની મર્યાદા કહી શકાય કે લિગેન પ્રબળ છે કે નિર્બળ એનો ઉલ્લેખ થતો નથી. બસ માત્ર એટલું જ અહીંયા તો આપણે તારવી શકીએ છીએ કે જ્યારે પણ અહીં આ રીતે NiCl4 2- નું આ જે સંકરણનો અભ્યાસ કરીએ તો આપણને આટલો ખ્યાલ આવી શકે. કયો? તો ચલો 18 ઇલેક્ટ્રોન એમના એમ છે, ત્યારબાદ આ જે 3D હતી આ 4S છે, ત્યારબાદ આ 4P આવી. હવે જુઓ મિત્રો, આની જરૂર નથી એટલે આપણે શું કામ કરીશું, અહીંયાથી એને રિમૂવ કરીશું. કારણ કે આ Cl માઇનસ જે લિગેન્ડ છે, એક દંતીય ઋણ બીજભારિત લિગેન્ડ, એ પોતે 4S કક્ષકને દાન કરે છે કે 3D ને, તે તેની પ્રબળતા પર આધારિત છે. અને આ પ્રબળતા કે નિર્બળતા એ વેલેન્સ બોન્ડ થિયરી સમજાવી શકી નથી, એટલે એની મર્યાદા કહી શકાય. પરંતુ આ લિગેન્ડની આ 4P અને આ કક્ષકોને આપણે બતાવવી જરૂરી છે. હવે જુઓ મિત્રો, આ જે પણ ઇલેક્ટ્રોન છે એ અહીંયા 3D માં આ જ પ્રમાણે આપણે દ્રષ્ટિગોચર થઈ શકે છે. ઉપરાંત આ જે લિગેન્ડના ઇલેક્ટ્રોનિકમાં છે તેમણે અહીંયા ભાગ લીધેલો છે, જુઓ. એટલે આ રીતે તેમનામાં પણ પરિવર્તન થતા, ધેટ મીન્સ કે આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકાર્યું. પણ કોણે સ્વીકાર્યું? ઓનલી હિયર ઇઝ ધીસ 4S એન્ડ હિયર ઇઝ ધીસ P, હિયર ઇઝ ધીસ D. હવે તમે જોઈ શકશો કે 4S 4P તો આ પ્રમાણે D માં કોઈ પણ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દેખાતા નથી. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ઓનલી D, બટ અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન ને આપણે આ રીતે સ્મોલ n થી દર્શાવીશું, જેમાં બે ઇલેક્ટ્રોન દેખાય છે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે મેં ક્રોસ એટલે કે ચોકડીના નિશાન દ્વારા બતાવ્યા એ એટલા માટે કે આ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો ચલો કેટલા આયા? આ Ni2+ ની જે 3D અને 4S કક્ષક માટે કેટલા આયા? તો કે S માં આવ્યું અને P માં 3 બાકી રહ્યા. આનો મતલબ એ થયો કે આ સંકરણ થયું છે. મિત્રો જુઓ, આ સંકરણ થયું. સંકૃત કક્ષકો કેટલી થઈ? તો કે 1, 2, 3 અને 4. તો આ રીતે Ni2+ ની આ ઇલેક્ટ્રોન રચના હતી. લિગેન્ડ પોતે આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હતા, પરંતુ જ્યારે તે સંકીર્ણ બને છે ત્યારે આવા સવર્ગ સંયોજનોમાં સંયોજકતા બંધનવાદ આ રીતે કાર્ય કરી અને સંકરણ આપ્યું sp3, જે ML4 પ્રકારનું આ પ્રકારનું અહુ એક સંકેત જેમાં sp3 સંકરણ છે. તો તમને થશે કે શા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ન ગયા, અથવા તો આ Ni2+ એણે પોતે આ પોતાની ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શા માટે ના કરી? એક ઉદાહરણ આપી શકું. મારા ખાસ પરમ મિત્ર હોય, અમે બસમાં 100-200 કિલોમીટરની મુસાફરી કરી અને જ્યારે ગાંધીનગર ઉતર્યા હોઈએ ત્યારે બંને એટલા જ થાકેલા હોઈએ, મિત્રને હજુ આગળ અમદાવાદ ઉતરવાનું હોય, પણ કદાચ હું એમ કહી શકું કે ચાલો મારા ઘરે રોકાઈ જાઓ, પરંતુ એ નથી આવતા. તો સ્વાભાવિક છે કે હું ઘરે પરત આવું ત્યારે મારા ઘરે મિત્ર મારી સાથે આવ્યા નથી, એટલે મારે એમની કોઈ વ્યવસ્થા કરવાની નથી. પરંતુ એ મિત્ર જો મારા ખૂબ અંગતમાં હોય અને તે મારું માની લઈ શકે છે, દાખલા તરીકે એ મારા વૈવાહિક પક્ષે છે અને મારા ત્યાં આવનાર એ અતિથિ નહીં પરંતુ મારા લોહીના સગા, સ્નેહી સગા સ્વજનો છે અને મારે તેમને રાત રોકવાના છે મારા ઘરે, તો સ્વાભાવિક એમને રોકાણ માટે, રાત્રિ રોકાણ માટે મારે કોઈ એક રૂમની વ્યવસ્થા, એમને જમવું, ઓઢવા, પાથરવા, સુવાની, સવારે ઉઠે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓની મારે ત્યાં આગળ દરકાર રાખવી જોઈએ. એટલે એમને મારી વ્યવસ્થા કરવા માટે જો કદાચ મારા રૂમમાં મારા બાળકો
રાત્રે સુવાના હોય તો એમને અલગ રૂમમાં સુવાડી અને મારે એ મારા મહેમાન માટે કે જે ક્લોઝ છે, ક્લોઝ ફ્રેન્ડ છે અથવા તો એ બ્લડ રિલેટેડ છે, તો મારે એમને આ વ્યવસ્થા પૂરી પાડવી પડે. શું બતાવે છે? કે તમારી સાથે તેનું કેટલું જોડાણ છે. માત્ર હાય હેલો ફ્રેન્ડ્સ હોય અને કેટલાક નિકટતમ આવા આપના સ્નેહી સ્વજનો હોય તો આપણે આવી ફેર ગોઠવણી આપણા ઘરમાં કરી અને આપણે તેમને વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. એક્ઝેક્ટલી જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ એક્ઝામ્પલ, કે આવનાર લિગેન્ડ જે છે, જો તે કેન્દ્રસ્થ ધાતુ આયન એટલે કે મધ્યસ્થ ધાતુ આયન ની 3D કક્ષક સુધી પહોંચવા તૈયાર છે, દેટ મીન્સ આને પોતે વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. એટલે આને પણ ક્ષમતા બતાવવી પડશે. કઈ ક્ષમતા? પોતાની અંતર કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની. તો જ તે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગમાં ધાતુ પરમાણુની, દેટ મીન્સ કે મધ્યસ્થ ધાતુ આયનની અંતર કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગમાં પોતાના ગોઠવી શકશે અને આ રીતે એક નવું સંકળ પણ ઉદ્ભવી શકે. જસ્ટ લાઈક ફોર હિયર ઇઝ ધીસ ઇલસ્ટ્રેશન. ચાલો એના માટે હું એક બીજું ઉદાહરણ આપું છું. NiCN4 2- જોઈ લો. અહીંયા પણ લિગેન્ડ એક દંતીય ઋણ વીજભારિત છે, અહીંયા પણ લિગેન્ડ એક દંતીય ઋણ વીજભારિત છે. હવે નિકલ માટે આનું વાત છે બરાબર, એટલે આપણે ફરી લખતા નથી, પરંતુ લિગેન્ડ માત્ર બદલાયો છે જે CN માઇનસ થયો છે. ઓકે, જે અહીંયા CL માઇનસ હતો એની જગ્યાએ અહીંયા CN માઇનસ છે. હિયર ઇઝ ધીસ એલ્સો, અહીંયા પણ આપણે આ રીતે આ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગમાં લખી નાખ્યા છે. તો હિયર ઇઝ ધીસ 4P 4D, આ રીતે ઇલેક્ટ્રોન યુગમાં લખ્યા બરાબર. ચાલો હવે જ્યારે આવું NiCl4 નો અભ્યાસ કર્યો, એના સ્થાને જો હું NiCN4 2- ની વાત કરીશ તો શું થશે? જસ્ટ એક્ઝામ્પલ હોય ઇઝ ધીસ. હવે એના માટે મેં આ 3D બનાવી, આ 3D છે, આ 4S છે, લિગેન્ડ માટેની વ્યવસ્થા કરી છે 4P અને આ D. ઓકે, ચાલો હવે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે તો હતી જ બરાબર. હવે આવનાર જે લિગેન્ડ છે, જે હમણાં આકૃતિમાં તમને બતાવ્યું હતું કે આવનાર લિગેન્ડ કેવો પ્રબળ છે, પરંતુ અહીંયા સંયોજકતા બંધનવાદની મર્યાદા છે જે આપણે ખરેખર ચર્ચા ન જ કરવી જોઈએ, પરંતુ મિત્રો આપણે આગળ અભ્યાસમાં લેવાનું છે. અને કઈ રીતે થાય છે? દેટ મીન્સ ધ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ એટલે કે એ લિગેન્ડની ક્ષમતા, તેની પ્રબળતા પર આધારિત છે કે લિગેન્ડ પોતે સક્ષમ છે કે હવે હું કેન્દ્રસ્થ ધાતુ આયન એટલે કે આવા Ni2+ જે મધ્યસ્થ ધાતુ આયન છે એની 3D કક્ષકને પણ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરી શકું છું. માટે Ni+2 શું વિચારશે, મતલબ એને શું કરવું જોઈએ? તો એને આ ઇલેક્ટ્રોન રચના જે છે Ni2+ ની એને ફેર ગોઠવણી કરવી પડશે. અંત્ય કક્ષકમાંથી આ ઇલેક્ટ્રોનને આ અવસ્થામાં પોતે ફેર ગોઠવણી કરીને બદલવી પડશે. દેટ મીન્સ અહીંયા એક અંત્ય કક્ષક ખાલી પડી છે. સો હિયર ઇઝ ધીસ ડિયર ફ્રેન્ડ્સ, આ ઇલેક્ટ્રોન યુગમાંનું આ રીતે આકર્ષણ થશે. કઈ રીતે આકર્ષણ થયું? તો જુઓ મિત્રો, એ આ લિગેન્ડના ઇલેક્ટ્રોન 4S માં તો ગયા હતા, પણ એ 3D ને પણ આપી શકે છે, એટલે બે તો આવી ગયા. હવે માત્ર બે જ બાકી રહ્યા જે 4P માં આવશે, એટલે 4D તો ખાલી થઈ ગઈ. પણ 4P માં અત્યાર સુધી જે CL લિગેન્ડ હતો અને જે 4P માં ત્રણેય ઇલેક્ટ્રોન યુગ્મ જે લિગેન્ડના જે અહીંયા ઉપસ્થિત હતા એમાંથી માત્ર બે જ રહેશે. હવે તમે જોઈ શકો છો કે NiCN4 2- સંકીર્ણ, કે જેની 3D કક્ષકમાં આપણને આ જે ચોકડીનું નિશાન, જે અત્યારે મેં વાદળી કલરની પેન વાપરી છે, ચોકડીનું નિશાન છે લિગેન્ડના ઇલેક્ટ્રોનિકમાં છે. તો સંકૃત કક્ષકો જે છે, હવે તમે જોઈ શકો સંકૃત કક્ષકોમાં એક D ની આવી, એક S ની આવી અને P ની 2 આવી છે. અહીંયા પણ 3 ને 1 4 થતા હતા, અહીંયા પણ 2 ને 1 3 ને 1 4 થાય છે. આનો મતલબ કે બંનેનો જવાબ તો Ni4માં મળી ગયો. તો સાહેબ ફેર શું પડ્યો? મિત્રો બહુ મોટો ફેર પડે છે. જો બંનેમાં Ni4 પ્રમાણે પણ અહીં લિગેન્ડ એક દંતીય ઋણ વીજભારિત, અહીંયા પણ લિગેન્ડ એક દંતીય ઋણ વીજભારિત, પરંતુ જ્યારે સંકરણ સિદ્ધાંત સંયોજનકતા બંધનવાદનો અભ્યાસ કર્યો ત્યારે આવી સંકૃત કક્ષકોથી જ્યારે sp3 સંકરણ રચાયું, તો અહીંયા જોઈ લો કે સંકરણ રચાયા બાદ આ સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે.
હવે જુઓ મિત્રો 9.5.2 નંબરનો મુદ્દો આવ્યો કે જ્યારે પણ આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોનનો યુગ્મ નહીં પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ત્યારે તે ચુંબકીય ગુણધર્મો માટે જવાબદાર બને છે અને આ ચુંબકીય ગુણધર્મો માટે જવાબદાર બનતો હોય આગળ હજુ પણ આપણે અભ્યાસ કરવાનો છે કે તેની ચુંબકીય ચાકમાત્ર શોધી શકાય અને આપણે ડી વિભાગના તત્વોમાં અભ્યાસ કરીને આવ્યા કે આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એક હોય તો 1.73, બે હોય તો 2.83, ત્રણ હોય તો 3.87, 4.90, 5.92, એ અનુક્રમે 5 ઇલેક્ટ્રોન સુધીના 1 થી 5 એવા અયુગ્મિત ઇલેક્ટ્રોન સુધીમાં તે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાના આ સાહેબે મૂલ્યો તમને બોલી આપ્યા. એટલે અત્યારે તમે કહી શકો કે એમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ધેટ મીન્સ આ સંકીર્ણ ભલે અત્યારે ML4 પ્રકારનું છે પરંતુ એનો આકાર સમતલીય, ચોરસ કે સમચતુષ્ફલકીય છે એ પણ આપણે સંયોજકતા બંધનમાં તેમના બંધારણો પરથી નક્કી નથી કહી શકતો. ભલે ને ML4 છે, ભલે ને આ પણ ML4 છે. ઉપરાંત એક મર્યાદા તો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હમણાં કે લિગેન્ડની પ્રબળતા કે નિર્બળતા શું છે એ પણ આપણો આ સિદ્ધાંત કહી શકતો નથી, એ પણ તેની મર્યાદા છે. તો મિત્રો સંયોજકતા બંધનવાદ પ્રમાણે સંકરણનો અભ્યાસ કરતા કરતા હવે જ્યારે ચુંબકીય ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીએ છીએ તો અહીંયા આમની ચુંબકીય ચાકમાત્રા 2.83 આ મૂલ્ય મળ્યું છે, ધેટ મીન્સ કે આ સંકેત અનુચુંબકીય છે. આને અનુચુંબકીય કહી શકાય કારણ કે આ સંકીર્ણનું સંકરણ થયા બાદ જ્યારે પણ સંકૃત કક્ષકો કમ્પ્લીટ થઈ ગયા બાદ સંકરણ થયા બાદ એમાં 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, ઉપસ્થિત છે, એટલે તેમની ચુંબકીય ચાકમાત્રા 2.83 હોવાને લઈ સૈદ્ધાંતિક રીતે તેઓ અનુચુંબકીય છે એમ સાબિત થાય છે અને ત્યારબાદ પ્રાયોગિક રીતે પણ તેની સાબિતી મળતી જ હોય છે. હવે આપણે જરા આની ઉપર નજર નાખીએ કે NiCN42- છે જેનો સંકરણ સિદ્ધાંત આપણે સંયોજકતા બંધનવાદ પ્રમાણે અભ્યાસ કર્યો, સંકૃત કક્ષકો તેની જે મળી અને તે 4 બતાવે છે પરંતુ અહીંયા આપ અભ્યાસ કરી શકો છો કે તેનો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 પણ નથી, ધેટ મીન્સ 0. એટલે પેલા પ્રકરણ નંબર 8માં જે આપણે ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર √10N+2 અને એમાં 0 મૂલ્ય મૂકીએ તો આ μS0 આપણને 0 મળે, ધેટ મીન્સ આ પ્રતિ ચુંબકીય છે. તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મ એ આપણા આવા સવર્ગ સંયોજનોમાં આજે અત્યારે હું રાઉન્ડ દોરું છું એ રાઉન્ડ દોરેલા એટલે કે ધેટ મીન્સ આજે અંડરલાઇન પણ કરું છું તેવા મધ્યસ્થ ધાતુ આયન, આવા 2+ હોય 3+ હોય એ મધ્યસ્થ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે અને તે તેની જુદી જુદી અવસ્થાઓમાં હોય છે. ધેટ મીન્સ એ જુદી જુદી અવસ્થાઓ કેવી હશે તો ધેટ મીન્સ D1, D2, D3, D4, D5 વગેરે વગેરે. આ D4 પણ આવશે, D5 પણ આવશે, પણ જેવીને D6 થશે એટલે એમાં વળી પાછો અયુગ્મિત ઇલેક્ટ્રોન એક આના જેવો, વળી પાછી 7 થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે D6 થશે એટલે એક યુગ્મન થયું એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા છે ને. પછી D7 થશે તો વળી પાછા 3 થઈ જશે, D8 થશે તો 2 થઈ જશે આના જેમ, D9 થઈ જશે તો 1 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. તો આ રીતે આપણી મધ્યસ્થ ધાતુ આયનની જે ઇલેક્ટ્રોન રચનાઓ છે એમાંથી તેની D ની અવસ્થાઓ જે આપણી પાસે પ્રાપ્ત થશે તે કઈ કહેશે આપણને ચુંબકીય ગુણધર્મ માટે સુઝાવ આપે છે. પણ ચુંબકીય ગુણધર્મ જ્યારે સવર્ગ સંયોજનોનો, ધેટ મીન્સ સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરવાનો હોય ત્યારે તેની સાથે જોડાનારા જે લિગેન્ડ છે જે અત્યારે હું કાળી પેનથી આ રાઉન્ડ બતાવું છું, હિયર ઇઝ ધીસ ઇઝ ધ Cl- એન્ડ હિયર ઇઝ ધીસ Cn-, જે ક્રમશઃ એકદંતીય, ઋણવિજભારિત હોવા છતાં પ્રબળ કે નિર્બળ હોઈ શકે છે પરંતુ એ આપણા આ સંયોજકતા બંધનવાદની મર્યાદા છે. તો મિત્રો આજે આપણે ML4 પ્રકારમાં જ બંને જુદા જુદા આવા સંકીર્ણમાં જુદા જુદા સંકરણનો અભ્યાસ કર્યો. ભલે ML4 પ્રકારનું સંકીર્ણ છે, 4 સવર્ગવાળું છે, પણ એકમાં SP3 સંકરણ થાય છે જ્યારે એકમાં DSP2 સંકરણ થાય છે.
જે ખરેખર તો જોડાનારા લિગેન્ડની પ્રબળતા કે નિર્બળતા પર આધારિત હોઈ શકે, પરંતુ એની મર્યાદા હોય તેનો જવાબ આ સિદ્ધાંત આપી શકતો નથી, ધ્યાન રાખજો. ચુંબકીય ગુણધર્મોનો પણ અહીંયા આપણે અભ્યાસ કર્યો છે, એટલે 9.5 માંના આ ક્રમશઃ બંને મુદ્દાઓનો આજના લેક્ચરમાં સમાન અભ્યાસ થઈ રહ્યો. ત્યારે હવે સંયોજકતા બંધનવાદ કે જે 9.5.3 નંબરના મુદ્દામાં આપણા પાઠ્યપુસ્તકમાં છે કે સંયોજકતા બંધનવાદની મર્યાદા, સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ શું છે? તો જુઓ મિત્રો, સૌથી પહેલું કહી દઉં કે ઘણા બધા સંયોજનોમાં ઘણી બધી ધારણાઓ જે છે એ ધારણાઓનો સમાવેશ કરેલો છે. નંબર બે, આ બંને ઉદાહરણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ચુંબકીય જે ચુંબકીય ગુણધર્મની માહિતીનું જે જથ્થાત્મક અર્થઘટન એ આ સિદ્ધાંત કરી શકતો નથી. ખાલી આપણે સમજી શક્યા પણ જથ્થાત્મક નથી કરી શકતો, આ તો આપણે વાત કરી. એ ઉપરાંત આ સંકેત અને આ સંકેતમાં કોણ રંગીન છે કે રંગવિહીન છે તે પણ આ સિદ્ધાંત દ્વારા મળી શકતું નથી. ઉપરાંત ML4 પ્રકારના બંને સંકીર્ણ હોવા છતાં તે બંનેના જે પણ બંધારણનો અભ્યાસ છે, આકારનો અભ્યાસ છે, એ પણ આપણા સંયોજકતા બંધનવાદથી પ્રાપ્ત થઈ શકતું નથી. અને લાસ્ટ ઓફ ઓલ કે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ, ભલે નાયક સાહેબે તમને સમજાવ્યા, તમે સમજી ગયા કે પછી આકૃતિ દ્વારા સમજ્યા, પણ નિર્બળ અને પ્રબળ લિગેન્ડથી શું થાય છે તે પણ આપણને આ સંયોજકતા બંધનવાદ સમજાવી શકતો નથી. આમ 9.5.3 સંયોજકતા બંધનવાદની મર્યાદાઓથી આજનો આ આપણો એપિસોડ લેક્ચર પૂર્ણ થાય છે, અને પૂર્ણ થતાની સાથે સમસ્ત આ આખો લેક્ચર એપિસોડ માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.